બધું નક્કી થઈ જાય ને પછી એમ કહીએ ને કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તો તો પછી ફોન કરશું તમને ખબર નથી મિત્રો યુનિવર્સિટીની કંગાળિયત કેટલી હોઈ શકે કેટલી હદ સુધીની કંગાળિયત હોઈ શકે એ જાણવું હોય તો તમારે ઓગણીસો પંચાણું છન્નું સત્તાણું અઠ્ઠાણુંની ની આસપાસની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થિતિ જાણવી પડે જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને પગાર ચૂકવવા માટેના પૈસા નહોતા અને અમને બધાને રોકડો પગાર આપવામાં આવતો કેમ રોકડો પગાર આપવામાં આવતો કારણ કે જો ચેક ટ્રેઝરીનો બેંકમાં જમા થાય તો ઓવરડ્રાફ્ટમાં એ બેંક કાપી લે અમને પગાર ન મળે એટલા માટે કનુભાઈ સહિતને પહેલો પગાર રોકડો ચૂકવવામાં આવ્યો કોથળી મોટી આપવામાં આવી કે આ તમારો પગાર અને કનુભાઈએ સહન ન કરી લીધું સામાન્ય રીતે તો ઘણા બધા લોકો કુલપતિ થાય ને એટલે એની એક જીવનની જીજી સાલી પૂરી થઈ જાય કે હવે સરકારને જે કરવું હોય તે કરે આપણે માત્ર અંદર અંગૂઠો પાડશું કનુભાઈએ કીધું કે આ કેમ રોકડો પગાર આપો છો પેલું કવર આવું રોકડું કેમ તો કે સાહેબ આપણે ત્યાં રોકડું જ અપાય એમ છે કોઈના ખાતામાં જમાય થાય એમ નથી તો કે કેમ તો કે આપણે પોણા બે કરોડ રૂપિયાનો ઓવર ડ્રાફ્ટ છે યુનિવર્સિટી ઉપર દેવું છે કોનું દેવું છે તો કે જે બેંકને આપણે મકાન આપ્યું છે એનું એ બેંકને રાહત દરે દસ રૂપિયા કેવા ભાડેથી આપેલું મકાન એ બેંકે એમ કે છે કે તમારો પગારનો ચેક આવશે તો પોણા બે કરોડમાંથી બાદ કરી નાખશું પગાર નહીં આપીએ બિકોઝ ઓવરડ્રાફ્ટ ચાલે છે અને મારે કહેતા બહુ જ આનંદનો વિષય છે એક મહિનામાં બીજો પગાર થાય તે પહેલા કનુભાઈએ સેન્ટ્રલ બેંકના અધિકારીઓને મુંબઈથી દોડાવ્યા અને એને કહ્યું કે તમે બેંકની જગ્યા ખાલી કરો મારે પ્રાઇવેટને આપી દેવું છે અમારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ત્રણ ગામના ત્રિભેટે ઉભેલી યુનિવર્સિટી છે અને ત્રણેય ગામના ખેડૂતનો બહુ મોટો વ્યવહાર સેન્ટ્રલ બેંકમાં ચાલે એ અધિકારીઓએ કીધું કે શું થયું સાહેબ તો કે અમે તમને જગ્યા આપીએ તમે અમારા લોકોનું બધું કામ કરો અને તમે અમારા પૈસા કાપી લ્યો તમે અમને મદદ ન કરી શકો હું તમને ગેરંટી આપું છું કે છ મહિનાની અંદર તમારો ઓવરડ્રાફ્ટ હું પૂરો કરાવીશ પણ આવતા મહિને મારા કર્મચારીઓનો પગાર બેંકના ખાતામાં ચેકથી થવો જોઈએ અને થયો થયો એ શું દેખાડે છે કરો તો બધું થાય પણ કરવા માટે હિંમત જોઈએ છાતી જોઈએ છાતી મને કહેતા જરા પણ નાનપ લાગતી નથી સાહેબ દેશભરની અંદર કામ કરીને જેણે પોતાની છાતીવાળા પુરુષની છાપ ઊભી કરી હોય તો એકમાત્ર કનુભાઈ માવાણી છે અને એટલા માટે હું અને જય છે એક સૌરાષ્ટ્રથી દોડીને અહીંયા આવ્યા છીએ છ મહિનામાં ઓર્ડ્રાફ પૂરો થયો અને છ વર્ષે જ્યારે એમણે યુનિવર્સિટી છોડી ત્યારે એકવીસ કરોડ રૂપિયાનું યુનિવર્સિટી વિકાસ ભંડોળ અમારા માટે મૂકીને ગયા કે જેમાંથી અમે નીતિનભાઈ જેવા લોકો અત્યારના રાજ કરીએ છીએ રાજ અમારા એના પછીના કનુભાઈ પછીના જેટલા કુલપતિઓ આવ્યા એના મોઢા હસતા એટલે રહ્યા છે કારણ કે છ વર્ષ આ કનુભાઈ ત્યાં રહીને પરસે પાડી ગયા છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર નંબર વન યુનિવર્સિટી સાહેબ અમને કોઈ એક રૂપિયાની ખીલ્લી ઉધાર નહોતું આપતું એ વેટાણે હું એક સંસ્થાનો વડો હતો એટલે મને ખબર છે બધું નક્કી થઈ જાય ને પછી એમ કહીએ ને કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તો પછી ફોન કરશું પછી આપણને ખબર પડે કે આપણી હાલત એવી છે નાણાકીય કે આપણને કોઈ સાથ આપતું નથી અમને કોઈ ખીલ્લી ના આપે સાહેબ આ રિયલિટી છે દર મહિને રોકડો પગાર થાય ને તો અમારે ત્યાં લેણિયા તોની મોટી ફોજ ઊભી રહે મેં જેના લીધા હોય એ બધા પહેલી તારીખે લાઇનમાં ઊભા કે આ બહાર નીકળેલ એની પાસેથી આપણે લઈ લઈ માર્કેટ ભરાતી માર્કેટ આ સિચ્યુએશનમાંથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નંબર વન યુનિવર્સિટી દીપચંદભાઈ ગાર્ડી જેવા માણસે એમ કીધું કે કનુભાઈ માગે તે કોરો ચેક હું એને અર્પણ કરવા તૈયાર છું અને આપણને એમ લાગે ને સાહેબ કે આ કનુભાઈ બહુ સીધા સરળ પણ એના ખિસ્સામાં એક નાનકડો કાગળ રાખવા કહેવાયેલા ઘડી વાળેલો કાગળ જેમ કામ વધતું જાય એમ ઘડી વધતી જાય અને એની ઉપર એ લીલી સાઈથી ગડબડિયા અક્ષરથી કે જે કનુભાઈને જ ઉકલે બીજા કોઈને ઉકલે જ નહીં એની જેમ એ બધા આંકડાઓ લખ્યા હોય દીપચંદભાઈ ગાર્ડી એક સાથે ચૌદ ભવનોને દાન દેતા હોય દીપચંદભાઈને એ કહેતા હોય કે આને તમે ઓગણીસ આપ્યા છે એકવીસ બાકી છે આને તમે બત્રીસ આપ્યા છે હજી અઢાર બાકી છે અને અમે સામે બેઠા બેઠા વિચારતા હોઈએ કે આને આટલું બધું કેમ નોલેજ છે ક્યાંથી જાણે છે આ એવું માનવાને કારણ નહીં કે શિક્ષણ જગતની અંદર બહુ માહિર છે કનુભાઈ એવા માહિર નથી પણ એને યાદ રાખ્યું છે કે હું માહિર નથી અમારે તો હા ઢબુડીના ઢ જેવા આવે ને એ પોતાની જાતને બાદશાહ ગણીને બેઠી જાય પછી મને બરાબર યાદ છે હું કનુભાઈ તો મારા વડીલ છે આત્મીય સ્વજન છે બહુ જ અંગત રીતે કહું કે કોઠાસૂજનો કોઈ માણસ અમારે ત્યાં હોય કોઠાસૂજનો તો એ કનુભાઈ ઘણી વાર એની પાસે પ્રશ્ન રજૂ કરવા જાય ત્યારે ખબર પડે કે આમાં કનુભાઈને ક્યાં ટપો પડ્યો નથી ખબર પડી જાય તમને જઈને ખ્યાલ છે કે મારી એકેડેમિક સ્ટાફ કોલેજમાં અધ્યાપકોને ટ્રેનિંગ આપવાનો કાર્યક્રમ હોય અને હું પહેલી વખત કનુભાઈને કહેવા ગયો કે આપ ઉદઘાટન કરવા આવો એક સમારંભનું એટલે કે તમે શું કરો મેં અમે બધા અધ્યાપકોને ટ્રેનિંગ આપી એટલે કે ટ્રેનિંગ આપો તો શું કરો એટલે મેં કીધું એને જે નવું નવું હોય એ બધું શીખવીએ જૂનું જે બધું છે એ સાફ કરી દઈએ એટલે મને કે તમે સર્વિસ કરો ટૂંકમાં મને આજ કો લાગ્યું કે અમે કોની સર્વિસ કરી મને કે તમારું ટૂંકમાં અધ્યાપકોનું ગેરેજ છે હું બહાર નીકળો તો મને એમ થયું કે મારે કનુભાઈને કેમ સમજાવવું કે આ ગેરેજ નથી પણ એણે એ જ વાત અમારા ઉદઘાટન સમારંભમાં આવીને કહી પોતે નિખાલસ એટલા મને ખબર પડી કે માણામાં મશીનમાં કાંઈક બગડે ત્યારે જેમ ગાડી ગેરેજમાં મૂકી આવો એમ અધ્યાપકોમાં કાંઈક બગડે ત્યારે અહીંયા જઈને મૂકી દઉં એવું કામ તમે કરો છો આઈ સ્ટીલ રિમેમ્બર નીતિનભાઈ આઈ વોઝ સો સોક ડેટ ફર્સ્ટ પેજ મને એમ થયું કે મારે કેમ મારા વાઇસ ચાન્સલરને સમજાવું કે હું ગેરેજનો માલિક નથી હું યુજીસીની એકેડેમિક સ્ટાફ કોલેજનો ડાયરેક્ટર છું પછી જ્યારે બહુ વખત પછી ખ્યાલ આવ્યો ત્યારે ખબર પડી કે આ અધ્યાપકો સામે આવે છે ને એ કોઈ બગડી ગયેલી ગાડીથી વધુ કાંઈ છે નહીં એટલે મને જે પછી સમજાણું એ એમને પહેલા સમજાઈ ગયેલું હતું મને બરાબર યાદ છે કે જ્યારે નેક જે બહુ મોટું નાક ગણાય એ પહેલી વખત ગુજરાતમાં જ્યારે કોઈ પહેલ નહોતું કરતું નેકમાં જવાનું ત્યારે કનુભાઈ પહેલ કરાવી અમારી યુનિવર્સિટી લગભગ દોઢથી બે મહિના સુધી ચોવીસ કલાક જાગી છે અને યુનિવર્સિટીનું ચારસો એકરનું કેમ્પસ ચોવીસ કલાક લાઇટ બળતી હોય અને બધા ખબ્બે ખભા મિલાવીને કામ કરતા હોય અને પહેલી વખત ગુજરાતની અંદર ફોર સ્ટાર યુનિવર્સિટીનું સ્ટેટસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મળ્યું હજી પણ એમાં નોંધવા જેવો મુદ્દો એ કે આખા રિપોર્ટની અંદર આખી કમિટીએ એક આખો ચેપ્ટર કનુભાઈ માવાણી વિશે લખ્યું જે કનુભાઈ માવાણીએ કમિટી સાથે સાવ દેશી અંગ્રેજીમાં બધી વાતો કરી સાવદેશી અમને બધાને એમ હતું કે આ બધા જ ઇંગ્લિશ સ્પીકિંગ આખી કમિટી છે સાત આઠ જણાની બટ દે સો ટચ વિથ ધ ઓફ અવર વાઇસ ચાન્સેલર એને એક આખું ચેપ્ટર કનુભાઈ વિશે લખ્યું જો આ દેશ લાલુ પ્રસાદ યાદવની કાર્યરીતિને આઈ એમ એની અંદર કેસ સ્ટડી બનાવી શકતું હોય તો પહેલાં તો એણે કનુભાઈ માવાણીની કાર્યરીતિને કેસ સ્ટડી તરીકે અભ્યાસ કરવા જેવો છે હું તમને ગેરંટી મારીને કહું સાહેબ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ આર્થિક વ્યવસ્થાપન ઉચ્ચ શિક્ષણની અંદર કેવી રીતે થઈ શકે એના માટે હજી કોઈના ત્રણ દિવસના ટ્રેનિંગ ગોઠવવા હોય તો એકમાત્ર કનુભાઈએ જે કામ કર્યું એ રીતે બધાને સમજાવી શકાય એમ છે